नमस्कार दोस्तों, स्वागत करूँ छू आप सबनों फरी एक बार गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर। हवे आवनारा समयनी अंदर जे पण सरकारी भर्तीओ आवशे ए तमाम भर्तीओना जे पण फॉर्म भराशे तेमा जे फी छे एप्लिकेशन फी तेमा खूब ज मोटो वधारो करवामां आव्यो छे। विगतवार इन्फॉर्मेशन तमने मळशे ऑफिशियली, परंतु एनी पहेला आपणी टेलिग्राम चेनल में जॉइन करवानुं बाकी होय तो करजो, साथे आपणी आ यूट्यूब चेनल ने पण सब्सक्राइब करता जजो। तो म्युनिसिपालिटीए भर्ती परीक्षा माटेनी जे फी छे ते रुपया 112 થી વધારી 500 કરી દીધી છે। અરજી કર્યા પછી પણ 48% એવા ઉમેદવારો હોય છે કે જે પરીક્ષા આપતા જ નથી, અને પ્રથમ વખત અનામત વર્ગ માટે પણ રૂપિયા 250 ફી નક્કી કરાઈ છે। શું છે વિગતવાર માહિતી એની વાત કરીએ તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશને જુદા જુદા ખાતામાં કરવામાં આવતી ભરતીઓ પ્રક્રિયા માટે છેલ્લા કેટલાક સમયથી જે પણ ઉમેદવારો છે અરજી કરે તેના 48% ઉમેદવાર ગેરહાજર રહેશે। મ્યુનિસિપાલિટી એક ઉમેદવાર દીઠ રૂપિયા 250 થી 400 ખર્ચ થાય છે, આટલી મોટી સંખ્યામાં ઉમેદવાર ગેરહાજર રહેતા હોવાથી મ્યુનિસિપાલિટીએ રાજ્ય સરકારના ધોરણોને ધ્યાનમાં લઈને પરીક્ષા ફીમાં વધારો કર્યો છે, જેમાં બિન અનામત વર્ગ માટે રૂપિયા 112 હતી તે વધારી 500 કરવામાં આવી છે, અનામત વર્ગ માટે 250 કરવામાં આવી છે, અને એ પણ પ્રથમ વખત। તો 82,000થી પણ વધારે ઉમેદવારો ગેરહાજર રહ્યા છે। સૌથી પહેલાં તો વાત કરી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, તો કુલ જગ્યા 40, તેની સામે અરજી 21,607 આવી હતી, ગેરહાજર 6,490 અને ફી ન ભરી હોય તેવી 3,555 અરજીઓ હતી। એવી જ રીતે સહાયક જુનિયર ક્લર્ક, સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ વર્કર, સહાયક સર્વેયર, આસિસ્ટન્ટ એમ થઈને લગભગ 1,095 જગ્યાઓ હતી। તેની માટે તમે જોઈ શકો છો કે અરજી કેટલી આવી હતી, તેની સામે ગેરહાજર કેટલા રહ્યા છે। તો એટલા માટે દોસ્તો આ નિર્ણય લેવામાં આવ્યો છે, હવે આગામી સમયની અંદર રૂપિયા 500 ફી તમારે ભરવા તૈયાર રહેવું પડશે।